મસ્ત લાગે છે એટલે કે ગુજરાતમાં ચોમાસું 20 જૂન આસપાસ બેસે જો કે વાતાવરણ અનુસાર ફેરફાર પણ થઈ શકે છે આ અંગે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પાસેથી પણ સમજીએ અને સાંભળીએ કે ચોમાસા અંગે તેમની શું આગાહી હતી ગુજરાતમાં તો ચોમાસું લગભગ 15 જૂન થી 30 જૂન વચ્ચે આવવાની શક્યતા રહે છે સમયવાહી પ્રવાહનું જોર વધશે અને એ વખતે આપણે જોવા જઈએ તો લગભગ 8 જૂનથી પવનનો બદલાશે દરિયાના અને જે પવન જે છે એ ફૂંકાવાનું ચાલુ થશે આજીવન તો ચાલુ થશે એટલે ચોમાસાનો પડઘમ તો આપણને 8 જૂનથી સારાવશે જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે એવું પણ કહ્યું કે ચોમાસું થોડું મોડું પડી શકે છે પરંતુ આ વખતે ચોમાસું સારું રહેવાના પણ એંધાણ છે આપણે જોવા જઈએ તો ચોમાસાના નિયમિત પડઘમના જે ચિહ્નો છે હવે જણાઈ આવે છે સવારના ડુમારાવાળા વાદળા જણાઈ આવે છે આ સવારના ડુમારા વાદળા ધીરે ધીરે વધશે અને બપોરે સ્થિર થશે બપોરે જ્યારે સ્થિર થાય ત્યાર પછી લગભગ આ પ્રક્રિયા મહિનો સવા મહિનો ચાલતી હોય છે એટલે વરસાદ થશે અને આ પ્રક્રિયા લગભગ મેના અંતમાં કે જેઠના અધવાચે શરૂ થતી હોય છે જે અત્યારે શરૂ થઈ છે એ ચોમાસું જે છે એના ચિહ્નો બરાબર વ્યવસ્થિત શરૂ થયા છે અંબાલાલ પટેલે આગાહી કરી હતી તે મુજબ 2 જૂને દરિયા કિનારા અન્ય વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાઈ શકે 7 અને 8 જૂને દરિયામાં પવનનો ફેર બદલાવ થશે 8 જૂનથી ચોમાસાના એંધાણ વર્તાશે હાલ કૃતિકા નક્ષત્રમાં આંધી વનટોળ ચાલી રહ્યા છે 10 જૂન આસપાસ કેટલાક ભાગમાં વરસાદની પણ શક્યતા છે 14, 15, 17 અને 18 જૂને ચોમાસાની ગતિવિધિ જાણવા મળશે આ ઉપરથી હાલ તો લાગી રહ્યું છે કે ગુજરાતમાં ચોમાસું જૂનના 4th સપ્તાહમાં ગુજરાતમાં દસ્તક દઈ શકે છે